કમિટીની અંદર સભ્યોની અછત આ ઉપરાંત સ્કૂલ સંચાલકોની લૂંટ અને સરકારના આંખ આડા કાન આ તમામને લઈને અત્યારે વડોદરાની અંદર એફઆરસી કમિટીની એક સ્મશાન યાત્રા યોજવામાં આવી અને તેમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી સ્કૂલ સંચાલકોની દાદાગીરીથી હથપ્રભ થયેલા વાલીઓએ કલેક્ટર કચેરીએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો આ વાલીઓનો આરોપ છે કે એફઆરસીની કમિટીમાં ત્રણ જગ્યાઓ ખાલી છે જે જાણી જોઈને ભરવામાં નથી આવી રહી સાથે જ એફઆરસી કમિટીએ શાળા સંચાલકો માટે ફીનું માળખું પણ જાહેર નથી કર્યું અને આ સ્થિતિનો લાભ સ્કૂલ સંચાલકો ઉઠાવી રહ્યા છે દાવો છે કે વડોદરાની સ્કૂલોએ ત્રીસથી થી પાંત્રીસ ટકા જેટલો તોતિંગ ફી વધારો ઝીંકી દીધો છે વાલીઓની માંગ છે કે સરકાર કુંભકર્ણની નિંદ્રા નિમણૂક કરવાની છે ખાસા ટાઈમથી એની અપીલ કરેલી છે ગાંધીનગર પણ જઈ રહ્યા છે પણ અત્યાર સુધી એની કોઈ નિમણૂંક થઈ નથી વડોદરાના વાલીઓ કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્કૂલ સંચાલકોની મનમાની સામે કાર્યવાહીની માંગ કરી છે સાથે જ એફઆરસીમાં વહેલી તકે સભ્યોની નિમણૂક કરવાની પણ માંગ કરી અત્યાર સુધી હજી એફઆરસી કમિટીની રચના તો થઈ છે પણ એમાં જે ત્રણ જગ્યા ખાલી છે જેના માટે અમારી માંગણી છે કે વાલીઓની તમે નિમણૂક કરો કારણ કે વાલીઓ જ સમજી શકે છે કે ઘરે ઘરે લોકો શહેમાંથી પસાર થઈ રહ્યા છે સ્કૂલ માફિયાઓ એમની મનમાની કરી રહ્યા છે અત્યાર સુધી હજી એફઆરસીએ એમની પ્રોપર ફી ડિક્લેર નથી કરી એટલે સ્કૂલ માફિયાઓ મોં માંગી ફી લઈ રહ્યા છે જોઈએ તો આ વર્ષે પણ એમણે ત્રીસથી પાંત્રીસ ટકાનો વધારો કર્યો છે એના માટે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે